નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રેડ બીનું પેપર જે 22/1/2017 રોજ લેવામાં આવ્યું હતું તેના વિશે. તેમાં ક્વેશ્ચન્સ અને આન્સર વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. આ ક્વેશ્ચન પેપર છે મિકેનિકલની જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે તેના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું એટલે કે રેડ બટન પર ક્લિક ના કર્યું હોય તો રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રેડ બી જે ક્વેશ્ચન પેપર 22/1/2017 રોજ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 1, વેન ટુ સ્પ્રિંગ આર ઇન સિરીઝ હેવિંગ એ ટિફનેસ કે ધ ઇક્વેલેન્ટ ટિફનેસ વિલ બી. ઓકે મિત્રો, તો પહેલો જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે K/2. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ તો ફટીગ લાઈફ ઓફ અ પાર્ટ કેન બી ઇમ્પ્રુવ બાય આવશે શોર્ટ સ્પિનિંગ. શોર્ટ સ્પિનિંગ દ્વારા આપણે કોઈ પણ પાર્ટની જે ફટીગ લાઈફ છે તે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે. તિલકવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? તિલકવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? તો આવશે તે નર્મદા જિલ્લામાં આવેલો છે. ધ ક્રિટિકલ સ્પીડ ડિપેન્ડ્સ ઓન ધ બોથ માસ એન્ડ સ્ટિફનેસ. જલવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડ અસર આ છે. તો આવશે સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવવી. પછી જોઈએ તો ધ પ્રેશર એંગલ ફોર ધ ઇન્વોલ્યુટ ગિયર ઇઝ, તો જવાબ આવશે ઓલવેઝ કોન્સ્ટન્ટ. અસ્ટર્ડ, તો આવશે હેઝ બોથ ધ એન્ડેડ એન્ડ થ્રેડેડ. પૈસાના ઝાડ હોવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો, તો આવશે પુષ્કળ ધન હોવું. ક્રીપ ઇન ધ બેલ્ટ ડ્રાઈવ ઇઝ ડ્યુ ટુ તો આવશે અન ઇવન એક્સટેન્શન એન્ડ કોન્ટ્રાક્શન ડ્યુ ટુ વેરાઇંગ ધ ટેન્શન. યુ કેન નોટ યુઝ ઇફ અનલેસ ધ સેન્ટેન્સ ઇઝ પ્રોપર. યુઝ ઇફ, તો આવશે સેન્ટેન્સમાં ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નોટ પ્રોપર યુ કેન નોટ યુઝ ઇફ. ઓકે, પછી જોઈએ તો ધ સર્કલ પાસિંગ થ્રુ ધ બોટમ ઓફ ધ teeth of gear is known as dedendum circle. partially balancing means partially balancing the reciprocating masses. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલા ઝડપી નિર્ણય અંતર્ગત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે વિકસિત જાતિ કલ્યાણ હેઠળના 4 નિગમોમાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના અન્વયે કેટલી રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો આવશે ₹170 કરોડ આપવાનું નક્કી કર્યું છે. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક હેલ્પ ટુ ડિફાઇન ધ એન્ટ્રોપી. ઓકે, તો આવશે એન્ટ્રોપી. હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે? તો આમાં જવાબ આવશે 28 માત્રાઓ હોય છે. સ્ટેન્ડ ફોર એટલે કે PERT સ્ટેન્ડ ફોર પર્ટ મીન્સ પ્રોજેક્ટ ઇવોલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક્સ. પછી ક્વેશ્ચન એના પછી જોઈએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ વોટર ટ્યુબ બોઇલર, તો આવશે બેબકોક એન્ડ વિલકોક્સ બોઇલર ઇઝ એ વોટર ટ્યુબ બોઇલર. જિલ્લા આયોજન સમિતિ અંગેના નિયમોમાં કોણ સુધારો કરી શકે છે? તો આવશે રાજ્યનો આયોજન વિભાગ આમાં સુધારો કરી શકે છે. એ 20 ટન પ્રેસ ઇમ્પ્લાઇઝ ધેટ ધ ઇટ કેન એક્સર્ટ પ્રેસ અપ ટુ 20 ટન, એટલે કે 20 ટન સુધીનું આપણે પ્રેશર એપ્લાય કરી શકાય છે. પછી જોઈએ તો ABCDમાં A to Z = 1-26 મુજબ જોતાં J-P = H, P-P અથવા તો P-L = D અને X-Q = G હોય તો M-D = ખાલી જગ્યા. ઓકે મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે I. ઓકે મિત્રો, કેવી રીતે આવે છે તે જાણવા માટે આને પછી નેક્સ્ટ વિડીયો અપલોડ થશે તેમાં આપણે જાણવા મળશે કેવી રીતે આનો જવાબ આવે છે. પછી જોઈએ તો સરફેસ રફનેસ
ઓન અ ડ્રોઈંગ ઇઝ રિપ્રેઝેન્ટ બાય ધ ટ્રાયંગલ. સરફેસ રફનેસ ઓન અ ડ્રોઈંગ ઇઝ રિપ્રેઝેન્ટ બાય ધ ટ્રાયંગલ. ધ ઇનટેક ચાર્જ ઇન અ ડીઝલ એન્જિન કન્સિસ્ટ ઓફ એર અલોન. એર અલોન સંધિ જોડો પૌ પ્લસ અન, એટલે કે આમ જવાબ આવશે પાવન, જવાબ આવશે બી. વેન ધ મિક્સર ઇઝ લીન, વેન ધ મિક્સર ઇઝ લીન પાવર આઉટપુટ ઇઝ લેસ. વોટ અ એક્સલેન્ટ આઈડિયા હી હેઝ, કરેક્ટ ધ સેન્ટેન્સ. તો આવશે વોટ એન એક્સલેન્ટ આઈડિયા હી હેઝ. ઓકે, તો એ સાચો આન્સર છે. પછી જોઈએ તો ફ્યુલ ફિલ્ટર ડુ નોટ યુઝ જનરલી ધ પેપર. ફ્યુલ ફિલ્ટર ડુ નોટ યુઝ જનરલી ધ પેપર. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ ધ લુબ્રિકન્ટ ઇઝ વિસ્કોસિટી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ ધ લુબ્રિકન્ટ ઇઝ ધ વિસ્કોસિટી. કેન્દ્ર સરકાર દ્વારા ખોવાયેલા અને મળી ગયેલા બાળકો વિશેની માહિતી આદાન પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી વેબ પોર્ટલ કઈ છે? અથવા તો આવશે ખોયા પાયા ડોટ જીઓવી ડોટ ઇન, આના માટેની વેબસાઇટ છે. ધ બેસ્ટ મેથડ ઓફ મેઝરિંગ ધ સ્પીડ ઇઝ બાય ધ મેગ્નેટિક પિકઅપ. મેગ્નેટિક પિકઅપ. પછી જોઈએ તો કવિશ્રી ઝવેરચંદ મેઘાણી નીચેનામાંથી કયા સમાચાર પત્ર સાથે સંકળાયેલા ન હતા? તો આવશે સવાર સાથે સંકળાયેલા ન હતા. પછી જોઈએ તો સ્ટ્રેન ગેજ આર મેનલી યુઝ ટુ મેઝર ધ પ્રેશર. સ્ટ્રેન ગેજ આર મેનલી યુઝ ટુ મેઝર ધ પ્રેશર. ધ મોસ્ટ પરફેક્ટ મેથડ ઓફ સ્કેવેન્જિંગ ઇઝ ધ યુનિફોર્મ સ્કેવેન્જિંગ. ધ મોસ્ટ પરફેક્ટ મેથડ ઓફ ધ સ્કેવેન્જિંગ ઇઝ ધ યુનિફોર્મ સ્કેવેન્જિંગ. રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો આવશે તે સિદ્ધપુરમાં આવેલો છે. હાઉ મેની ગ્રેડ્સ ઓફ ધ ટોલરન્સ ડઝ ધ આઈએસઓ સિસ્ટમ ઓફ ધ લિમિટ્સ એન્ડ ફિટ સ્પેસિફાય? તો આવશે 18. પછી જોઈએ તો એ 5 અને 2, બી ઇઝ ઇક્વલ ટુ 3 અને 4, અને સી ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય સમાંતર રેખા છે. જો એ ઇઝ ઇક્વલ ટુ એ બી ઇઝ ઇક્વલ ટુ બી સી હોય તો એક્સ અને વાયની વેલ્યુ શોધો. તો આનો સાચો જવાબ આવશે 1, 1 અને 6, તેનો સાચો આન્સર છે. પછી જોઈએ તો કમ્પ્રેશન રેશિયો ઇન ધ ડીઝલ એન્જિન ઇઝ ઓફ ઓર્ડર ઓફ. ઓકે, કમ્પ્રેશન રેશિયો ઇન ડીઝલ એન્જિન ઇઝ ઓફ ઓર્ડર ઓફ. તો આવશે 14 થી 20 કમ્પ્રેશન રેશિયો ડીઝલ એન્જિનમાં હોય છે. તો મેજર કન્સ્ટિટ્યુન્ટ ઓફ ધ નેચરલ ગેસ ઇઝ ધ મિથેન. નીચેની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ છોડો. પ્રત્યુત્તર, તો આવશે પ્રતિ પ્લસ ઉત્તર, સી સાચો આન્સર છે. કન્ટિન્યુઅસ ઇન્જેક્શન સિસ્ટમ યુઝવલી હેઝ ધ રોટરી પમ્પ. કન્ટિન્યુઅસ ઇન્જેક્શન સિસ્ટમ યુઝવલી હેઝ એ રોટરી પમ્પ. અ બ્રિજ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. યુઝ એડજેક્ટિવ ક્લોઝ. તો આમાં સાચો જવાબ આવશે બ્રિજ વિચ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. પછી જોઈએ તો રેડિએટર કુલિંગ ટ્યુબ આર જનરલી મેડ ઓફ ધ કોપર. ઓકે, તો કોપરમાંથી બનાવવામાં આવે છે. અ રિંગ ગેજ ઇઝ યુઝ ટુ મેઝર ધ બોથ આઉટસાઇડ ડાયમીટર એન્ડ રફનેસ. બોથ આઉટસાઇડ ડાયમીટર એન્ડ રફનેસ. એક વસ્તુ વેચતા મૂળ કિંમતના 4/3 ગણી રકમ મળે તો તે કેટલા ટકા નફો થાય? તો કેટલા ટકા નફો થાય? તો આનો સાચો જવાબ છે 33/1/3 ટકા નફો થશે. પછી જોઈએ તો બ્રેટ્રોન સાયકલ ઇઝ યુઝ ઇન ધ ગેસ ટર્બાઇન. બ્રેટ્રોન સાયકલ ઇઝ યુઝ ઇન ધ ગેસ ટર્બાઇન. નીચે દર્શાવેલી જોડકા યોગ્ય રીતે જોડો. ઓકે મિત્રો, તો આમાં સાચો આન્સર આવશે સી, એટલે કે એ હારે આવશે એ, એટલે આવશે રુદ્ર મહાલ માટે જાણીતું સ્થળ સિદ્ધપુર તે પાટણ જિલ્લામાં આવેલું છે. ઓકે, તો બી હારે આવશે 4. ઓકે, તો ભાવિ દેશભક્તોને તૈયાર કરતી સૈનિક શાળા એટલે કે બાલાચડી એ જામનગર જિલ્લામાં આવેલી છે. પછી જોઈએ તો સી, સી આવશે અંગારેશ્વર મહાદેવના દર્શન માટે વિખ્યાત માલસર તે વડોદરા જિલ્લામાં આવેલું છે. પછી જોઈએ તો ડી હારે આવશે 2, એટલે કે બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેજ તે સુરત જિલ્લામાં આવેલું છે. પછી જોઈએ તો ધ ચોક ઇન એન ઓટોમોબાઈલ મીન્સ ફોર ધ સપ્લાઇંગ ધ રિચ મિક્સર. ધ
The dwell meter is used for contact breaker gap. Contact breaker gap. પછી જોઈએ તો સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે ઈસવીસન 1990 વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે? તો આવશે અનિલ જોશી, તેના લેખક છે. એન્જિન ઓવર હીટિંગ મે બી ડ્યુ ટુ, એન્જિન ઓવર હીટિંગ મે બી ડ્યુ ટુ, તો આવશે બ્રોકન હોલ, બ્રોકન ફેન બેલ્ટ, બ્રોકન ફેન બેલ્ટ. ઓકે, તો આનો જવાબ એ આવશે. પછી જોઈએ તો એન્ટોનોમી ઓફ ધ એડજસ્ટમેન્ટ ઇઝ ખાલી ગયા, તો આવશે મેલ એડજસ્ટમેન્ટ. ઓકે, એના પછી જોઈએ તો સીબેક ઇફેક્ટ ઇઝ યુઝ ઇન, સીબેક ઇફેક્ટ ઇઝ યુઝ ઇન થર્મોકપલ, શું જવાબ આવશે? થર્મોકપલ. ટાઈપ ઓફ સુપરચાર્જર આર ધ સેન્ટ્રીફ્યુગલ ટાઈપ, ટાઈપ ઓફ સુપરચાર્જર આર ધ સેન્ટ્રીફ્યુગલ ટાઈપ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના વિકાસ માટે લેવાયેલા ઝડપી નિર્ણય અંતર્ગત રાજ્યના પેન્શનરોને સાતમા પગાર પંચની ભલામણ મુજબ પેન્શન સુધારણાનો લાભ આપવા ગ્રેજ્યુએટી મર્યાદા વધારીને કેટલા રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો આવશે 20 લાખ કરવામાં આવ્યો છે. પછી હોય તો અ ટેપર પ્રોવાઈડેડ ઓન ધ પેટર્ન ફોર ઇટ ઇઝી એન્ડ ક્લીન વિથડ્રો ફ્રોમ ધ મોલ્ડ ઇઝ નોન એઝ ધ ડ્રાફ્ટ એલાઉન્સ. નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો આવશે જૈણા, જૈણાનો સમાનાર્થી શબ્દ થશે જતન. પછી તો વન પીકો હેઝ મલ્ટિફિકેશન ફેક્ટર, વન પીકો હેઝ મલ્ટિફિકેશન ફેક્ટર ઇઝ 10^12. કેવિટેશન ઇઝ કોઝડ બાય ધ લો પ્રેશર, કેવિટેશન ઇઝ કોઝડ બાય ધ લો પ્રેશર. કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે? તો આવશે કંટ્રોલ પેનલ ઉપયોગી બને છે. વિસ્કોસિટી ઇન્ડેક્સ ઇઝ ધ રિલેટિવ મેઝર ઓફ ધ ઓઇલ વિસ્કોસિટી ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર ચેન્જ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31/12/2016 રોજ કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત સિનિયર સિટીઝન માટે રૂપિયા 7.50 લાખ સુધીની જમા રકમ ઉપર કેટલા વર્ષ સુધી 8% વ્યાજ આપવાનું નક્કી કરવામાં આવેલ છે? તો આવશે 10 વર્ષ માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લેઝર મીન્સ, લેઝરનું ફૂલ ફોર્મ, તો આવશે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ ધ રેડિયેશન. પછી જોઈએ તો પ્લાસ્ટિક બોટલ આર મેડ બાય ધ બ્લો મોલ્ડિંગ, પ્લાસ્ટિક બોટલ આર મેડ બાય ધ મોલ્ડ બ્લો મોલ્ડિંગ. ઐશ્વર્ય શબ્દનો વિરોધી શબ્દ લખો, તો આવશે દરિદ્ર, દરિદ્ર એનો જવાબ આવશે. હાઈપર ઉટોક્ટોઇડ સ્ટીલ હેઝ ધ મોર ધેન 0.85% ઓફ ધ કાર્બન. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ, લિટલ વોટર ઇઝ ઇન ધ બોટલ ખાલી ગયા, તો આવશે ઇઝ ઇટ, ઇઝ ઇટ એટલે કે બી સાચો આન્સર છે. ટેપ્સ આર જનરલી અવેલેબલ ઇન સેટ ઓફ, ટેપ આર જનરલી અવેલેબલ ઇન ધ સેટ ઓફ 3. વિચ ઓફ ધ ફાઇલ ઇઝ પેરેલલ થ્રુ આઉટ ઇન કેસ ઓફ હેન્ડ ફાઇલ, ઇન કેસ ઓફ હેન્ડ ફાઇલ. એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે, તો તે 20% નફો લેવા માટે વેપારીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ? તો આવશે તે 18 નારંગી વેચવી જોઈએ. ધ સ્ટેટમેન્ટ આઈડિયલી ધ વેલોસિટી ઓફ અ ફ્રી જેટ ઓફ ધ ફ્લુઇડ ઇઝ ઇક્વલ ટુ ધ સ્ક્વેર રૂટ ઓફ ધ પ્રોડક્ટ ઓફ 2 ટાઈમ ધ એસિલેશન ઓફ ધ ગ્રેવિટી ટાઈમ્સ ધ હેડ પ્રોડ્યુસ ધ જેટ ઇઝ ગિવન બાય ધ ટોરિસેલી, ટોરિસેલી, ટોરિસેલી એટલે બી સાચો આન્સર છે. પછી જોઈએ તો કવિ શિરોમણી તરીકે માન મેળવનાર કવિ શ્રી પ્રેમાનંદ ક્યાંના વતની હતા? તો આવશે તે વડોદરાના વતની હતા. હાઉ ઇઝ બર્નોલી ઇફેક્ટ પ્રોડ્યુસ ઇન ઓટોમોબાઈલ કાર્બ્યુરેટર? તો આવશે બાય યુઝિંગ ધ વેન્ચુરી. ફ્રિક્શન ફેક્ટર ફોર ધ બોથ લેમિનાર એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો ઇઝ ફાઉન્ડ ફ્રોમ ધ વિચ ડાયાગ્રામ? તો આવશે મોડી ડાયાગ્રામમાં તે બંને ફાઉન્ડ થશે એટલે કે મળે છે. ગુજરાત રાજ્યના તાપી જિલ્લાને નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો આવશે ભરૂચ જિલ્લાની હદ સ્પર્શતી નથી. ક્યુ ટેમ્પરેચર ઇઝ રિલેટેડ ટુ ધ પેરા મેગ્નેટિઝમ, પેરા મેગ્નેટિઝમ.
ओके तो बी साचो आंसर छे। आमाथी कयो विकल्प प्रभाव ग्रहणशीलतानो व्याख्यायित करे छे, એનો અર્થ છે ભય સામે ખુલ્લા એટલે કે નબળા હોવું। પછી તો માર્ટેન સાઇટ ઇઝ અ સુપર સેચ્યુએટેડ સોલ્યુશન ઓફ ધ કાર્બન ઇઝ ધ આલ્ફા આયન ફોર ઇમ્પ્રુવિંગ ધ મસિબિલિટી ઓફ ધ ગ્લાસીસ એન્ડ સિરામિક્સ ઇઝ ધ પ્લાઝમા આર્ક હોટ હોટ મશીનિંગ પ્લાઝમા આર્ક હોટ મશીનિંગ। નીચે આપેલા શબ્દનો સામનાર્થી શબ્દ જણાવો, તો આવશે જમાલ, જમાલનો સામાન્ય શબ્દ થશે સૌંદર્ય। વિચ ટૂલ ઇઝ યુઝ ટુ ફિનિશ ઓફ ધ સ્મોલ નોન સર્ક્યુલર હોલ્સ ટુ શેપ, તો આવશે ડ્રિફ્ટ આમાં જવાબ આવશે। જોઈન સેન્ટેન્સ વિથ ઇન્ફિનિટિવ, ઓકે તો જોઈએ તો હી વોન્ટ ટુ અર્ન હિઝ લાઈવ લેવલીહુડ હી વર્ક હાર્ડ ફોર ધેટ રીઝન, તો આમાં જવાબ આવશે ડી He works hard to earn his livelihood. Okay, so D is the answer. Now, core print. So, it's a projection for the location of the core in the board. Now, the working principle of the simple hydraulic gauge tested is based on the Pascal law. ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે, તો આવશે સંદેશા વ્યવહાર માટે વાપરવામાં આવે છે। પિસ્ટન મોટર હેઝ ઓવરઓલ એફિશિયન્સી ઇઝ 85-95%। બહાર મેળો લાગેલો હતો, લાગેલો ક્રુદનનો પ્રકાર જણાવો, તો આવશે તે ભૂત ક્રુદન છે। પછી જોઈએ તો એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ મેઝર બાય ધ બેરોમીટર, એટમોસ્ફિરિક પ્રેશર ઇઝ મેઝર બાય ધ બેરોમીટર। પછી તો એલ્યુમિનિયમ પોસેસ ધ સ્ટ્રક્ચર, એલ્યુમિનિયમ પોસેસ ધ સ્ટ્રક્ચર, તો આવશે FCC સ્ટ્રક્ચર। 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ ખાલી જગ્યા ગુણ્યા 2 સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાનું ઘનફળ થાય, તો આવશે 8 અને જવાબ આવશે। રેનકોટ ઇઝ મેડ ઓફ ધ પોલિવિનાઇટ ક્લોરાઇડ વિથ પ્લાસ્ટિસિઝર, ઓકે તો એ સાચો આન્સર। નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો, ઓકે તો સૌ પહેલાં જોઈએ તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય છે, આવર્તનનો નિયમ એટલે કે પેલો એક છે, એક હારે જવાબ આવશે ડી, તો એને કાર્બો મેન્ડેલિફે તેનો નિયમ આપેલો છે। પછી જોઈએ તો જીવવિજ્ઞાનના વર્ગીકરણના પિતા તરીકેનું બિરુદ પામના, ઓકે તો આવશે બી, તો બી હારે આવશે 3, તો આવશે કાલી લિનિયસ। પછી તો પ્રકાશના પ્રક્રિયણના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર, ઓકે તો સી હારે આવશે 2, ડૉક્ટર સીવી રામન। તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર, ઓકે તો ડી હારે જવાબ આવશે 1, એટલે કે આવશે નિલ્સ બોહર, ઓકે તો આ રીતે આન્સર આવશે, તો એ સાચો આન્સર છે। પછી જોઈએ તો એરિયા અંડર ધ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ અપ ટુ ફ્રેક્ચર ઇઝ ટફનેસ, આધર ઓફ ઓલ મશીન ટૂલ ઇઝ ધ લેથ મશીન, કવિ બોટાદકરનું કયું કાવ્ય માના વાત્સલ્ય ભાવને રજૂ કરે છે, તો છે જનની। વિચ સેન્ટર ઇઝ યુઝ ફોર ફેસિંગ ઓફ ધ એન્ડ ઓફ વર્ક, તો છે હાફ સેન્ટર। પછી જોઈએ તો ધ રૂમ વોઝ ડેકોરેટેડ વિથ ખાલી જગ્યા ધ ફર્નિચર, તો છે એન્ટીક્યુ ફર્નિચર। મિત્રો તો જે આ પેપર હતું ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રેડ બીનું, તે 22/1/2017 રોજ લેવામાં આવ્યું હતું। આ પાર્ટ 1 વિડીયો છે, પાર્ટ 2માં આપણે 101-150 સુધીના પ્રશ્નો પાર્ટ 2માં જોશે। ઓકે મિત્રો, ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો, અને મિત્રો આપ આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપણા મિત્રો સાથે શેર કરશો।